बनासकांठा जिल्लामां बिपોરજોય વાવાઝોડાના કારણે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। સંકટના સમયમાં સામાજિક સંસ્થાઓ આગળ આવી સેવાકીય કાર્ય કરી રહી છે। ત્યારે થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શેલ્ટર હોમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રસોડામાં ભોજનની વ્યવસ્થા અને ગુણવત્તા અંગે તપાસ કરી હતી। એટલું જ નહીં, રસોડામાં શંકર ચૌધરીએ પૂરીઓ તળી શ્રમદાન આપ્યું હતું, તો સામાજિક સંસ્થાઓના સેવાકીય કાર્યને બિરદાવ્યું, સાથે જ લોકોને સતર્ક રહેવા અપીલ કરી। થરાદની અંદર વાવાઝોડાની અસર ધીમે ધીમે જોવા મળી રહી છે, તેને લઈને જે સ્થળાંતર કરવામાં આવે, લોકો સેન્ટર હોમમાં રાખવામાં આવે છે, તેના માટે સેવાના કામ ચાલુ કરી દેવામાં થરાદની અંદર આવ્યા છે। સેવાભાવી લોકો છે, તેમને સારું ભોજન મળી રહે છે, સેન્ટર હોમો છે તેના માટે કરીને ભોજન બનાવવાની કામગીરી કરી દીધી છે। તેની મુલાકાત વિધાનસભાના અધ્યક્ષને થરાદના અહીંના ધારાસભ્ય શંકરભાઈ છે તેમની મુલાકાત લીધી છે। શંકરભાઈ પાસે જાણીશું કે થરાદની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે। સર, આપે મુલાકાત લીધી છે, થરાદની અંદર જે વરસાદ છે ધીમે ધીમે વધી રહ્યો છે, કઈ રીતે થરાદમાં પરિસ્થિતિ છે? પવનની વધવાની શક્યતાઓ જે સાંજે 4 વાગ્યાથી થોડી વધારે છે, પરંતુ અત્યારથી જ વધારે પવન અને વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે। કેટલાક લોકોને જે કાચા મકાનમાં ઝૂંપડામાં રહેતા હતા, એમને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શેલ્ટર, જે પાકા મકાન છે એની અંદર સ્કૂલમાં અને ત્યાં વ્યવસ્થા કરીને એમને શિફ્ટ કર્યા છે। એમની ભોજનની વ્યવસ્થા અને એ બધું સરકારી તંત્ર સાથે કોર્ડિનેશન કરીને સ્વૈચ્છિક સંસ્થાએ ઉપાડી લીધું છે। આપ જોઈ રહ્યા છો, આ બધા સમાજ જીવનના શ્રેષ્ઠી લોકો છે અને પોતે બધી જ અલગ અલગ સંસ્થાઓ છે, બધી જ સંસ્થાઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે આ સમયમાં સરકારી તંત્ર સાથે કોર્ડિનેશન કરીને એને મદદરૂપ થવા માટેનું કામ આપણે કરીએ, અને ભોજનની અને બધી વ્યવસ્થા હાથ ઉપર સંસ્થાએ લીધી છે। શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર। સરકારી તંત્ર દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોઈ ઝાડ પડી જાય તો એને કાપવા માટેની તાત્કાલિક રસ્તો ચોખ્ખો કરવાની, RNB ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી, હેલ્થ, આ બધા ડિપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર, એ બધાનું કોર્ડિનેશન પ્રાંત કક્ષાએ અને મામલતદાર કક્ષાએ પણ અધિકારીઓને રાખ્યું છે। સતત રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી અહીંયા જિલ્લાનું વહીવટીતંત્ર પણ 2 દિવસથી એનું પ્લાનિંગ પણ કર્યું છે। મને ભરોસો છે કે આ આફતની વચ્ચે પણ જે પ્રમાણેની તૈયારી થઈ છે એ પ્રમાણે ઓછામાં ઓછી મુશ્કેલીની વચ્ચે વરસાદ પણ પસાર થઈ જશે અને લોકોને ઉપયોગી થવા માટેના, પ્રજામાં જાગૃતતા પણ ઘણી આવી છે। મેં મીડિયાનો પણ તમારો રોલ ખૂબ અગત્યનો છે કે અવેરનેસ માટેનું કામ આ વખતે ખૂબ સારું થયું છે। કે છે બનાસકાંઠાની અંદર જે વરસાદ છે, વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે, તેને લઈને લોકોને શું અપીલ કરવા માગશો? વહીવટીતંત્ર કઈ રીતનું કામ કરી રહ્યું છે? એક તો વહીવટીતંત્ર જે પ્રમાણે કહે છે કે આટલા વિસ્તારના લોકોએ બહાર નીકળવું, એમાં પાણીના વહેણમાં ખાસ કરીને રેલ નદીનો વિસ્તાર કહે છે, તો એમાંથી શિફ્ટ થઈને બહારના ભાગમાં જવું જોઈએ, નહીંતર એવું લાગે રેલ નદીમાં તો પાણી ક્યારેક જ આવે છે। પરંતુ આ વખતે રાજસ્થાનની અંદર વધુ વરસાદ થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે, તો સમયસર ત્યાંથી શિફ્ટ થવું એ જરૂરી છે। ગઈકાલથી જિલ્લા વહીવટીતંત્ર એનું કામ કરી રહ્યું છે, પરંતુ હજુ લોકોનો થોડો સહકાર ઓછો મળે છે, તો મારી પ્રાર્થના છે કે એની ત્યાંથી એ વિસ્તારમાંથી બહાર આવવાની વ્યવસ્થા કરવી પડે, પછી ચાલુ વરસાદની અંદર બહાર જવું થોડું અઘરું પડે। આજે સાંજે 4 વાગ્યા પછી અહીંયા વરસાદ થવાની શક્યતાઓ અને રાત્રે 12 વાગ્યા પછી હેવી રેન, 12 વાગ્યાથી કરીને બીજા દિવસે 10-11 વાગ્યા સુધીની શક્યતાઓ જે રહેલી છે, તો રાતના સમયે પણ સજાગતા વધારે રહેવી પડશે, વધારે પવન અને વરસાદની શક્યતાઓ છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર સાહેબને તેમને કહ્યું છે કે જે બનાસકાંઠાની અંદર વરસાદની જે વરસાદ છે તેનું, વરસાદનો જે ભય હતો તે ટળ્યો નથી, તેને લઈને તો વહીવટીતંત્ર તો સરતાક છે, પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો છે તે જે વરસાદ છે, વરસાદનો આવવાનો છે તેને લઈને સાવચેત રહે। દિનેશ ઠાકોર, TV9, બનાસકાંઠા।